सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। बधाई भक्तों ने एथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर चौथो ने तरंग बेतालीस એમાં ભગવાન શ્રીહરિની કથા લખતા એમ લખે છે, સારંગપુર નૈવેશ્ય મહારાજ બિરાજમાન છે, ત્યાં આગળ મહારાજ પાસે સંતો બેઠા છે, ભક્તો બેઠા છે, એની આગળ મહારાજે ગઈકાલ સત્સંગ કુસંગ વિશેની ઘણી બધી વાતો કરી। મહારાજે બધાય સંતોને ખૂબ પીરસ્યું, મનોહર મૂર્તિ સંતોએ પીધી, મહારાજે ખૂબ સુંદર શણગાર કરી, આવીને સંતોને પંક્તિમાં દર્શન દીધા। મહારાજે સંતોને હરિભક્તોનો ભાવ પૂરો કરવો એ વિષયની પણ વાતો કરી, અને મહારાજ પાસે બોટાદના હરિભક્તો મીઠાઈઓ લઈને આવ્યા છે, મહારાજ થોડી થોડી બધી જમે છે। આગળ સ્વામી લખે છે, પૂર ચોથું તરંગ 43। थोर थोर सब थाल सूजी में हरि कर प्रीत, भगा सेठ को थाल सब रखाए निज हित, भगा सेठ को थाल सब रखाए निज हित, बरनी मुकुंदानंद को बोलाय दिने ते हमारे जिमने हित रखो, यूं बोले हरि ने हमारे जिमने हित रखो, यूं बोले हरि ने श्रीहरि बधा थाळ मां रहेली वस्तुओं मांथी घना प्रेम थी थोड़ू थोड़ू जम्या, અને ભગાસેઠ જે થાળ લાવ્યા હતા તે પોતાને માટે રખાવી મૂક્યો। મુકુંદ વર્ણીને બોલાવ્યા, તે થાળ આપીને કહ્યું, આ થાળ અમારે જમવા માટે રાખી મૂકજો। બીજા બધા જ થાળ હતા, તેમાંથી મોટા મોટા દરબારોને બધી વસ્તુઓ પોતાને હાથે આપી અને તે મહાજનને પણ પ્રસાદ આપ્યો। બોટાદના બધા હરિભક્તો દરબારો છે, મોટા મોટા શેઠિયાઓ છે, જે કાંઈ મીઠાઈઓ લાવ્યા મહારાજે દરેકમાંથી થોડું થોડું જમ્યા, પણ ભગા શેઠ જે થાળ લાવ્યા હતા એને મહારાજે મુકુંદાનંદ વરની જોડે જુદો મુકાવી દીધો। મહારાજ કે જ્યારે અમારો જમવાનો સમય થાય ત્યારે અમને આ ભગા શેઠનો જે થાળ છે એ અવશ્ય આપજો। મહારાજે દરેકને પાછી જમાડીને પ્રસાદી આપી અને ભગા શેઠને પણ પ્રસાદ આપ્યો। કરુણાના મોટા ધામ જેવા શ્રીહરિએ બોટાદના તે મહાજનને બોલાવીને પોતાની પાસે બેસાડ્યા અને સૌના નામ પૂછ્યા। ભગા શેઠ વિસા વણિક હતા બોટાદના,
એમને એમની સાથે જે જે મહાજનો આવેલા હતા, જૈન લોકો આવેલા હતા, એ બધાને મહારાજે બોલાવ્યા. દરેકને પાસે બોલાવી બધાના નામ પૂછ્યા, તમારું નામ શું, તમારું નામ શું, તમારું નામ શું, આવું દરેકને નામ પૂછ્યા, ખબર અંતર પૂછ્યા, દરેકને પ્રસાદ આપ્યો. ભગા શેઠના પિતાનું નામ ભાઈચંદ શેઠ હતું. બોટાદમાં ઘણા જ મહાજન શેઠિયાઓ રહેતા હતા, પણ તેમાં ભાઈચંદ શેઠ મુખ્ય ગણાતા હતા. બોટાદના જે મહાજનો એ મહારાજની પાસે બેઠા, એમાં ભગા શેઠ જે મહારાજની પાસે બેઠા છે એનું વર્ણન લખતા સ્વામી કહે છે, ભાઈચંદ શેઠ જે હતા ભગા શેઠના પિતાશ્રી, એ ભાઈચંદ શેઠ એ બોટાદના જેટલા શેઠિયાઓ કહેવાતા એની અંદર એક કરોડ ધ્વજ, કરોડોપતિ કહેવાતા, અને ભાઈચંદ શેઠ એમાં મુખ્ય ગણાતા. ભાવનગરના રાજાએ પણ એમને ઇકલાબ આપેલો એ જમાનાની અંદર, એટલે ભાવનગરની અંદર પણ એમનું વર્ચસ્વ હતું. આખા બોટાદની અંદર મુખ્ય શેઠ તરીકે એમની જ ગણતરી થતી. એ જે બોલતા એ આખી નાતને માનવું પડતું, અને ચુસ્ત જૈન હતા. જૈન જૈન ધર્મ સિવાય ને જૈન મત સિવાય બીજાને માને નહીં એટલા ચોખ્ખા એ જૈન સંપ્રદાયમાં જોડાયેલા હતા. તેઓ ચુસ્ત સ્થાનકવાસી જૈન હતા. તેઓ અપાર સાવક મે મત મે મહાભારી જીવ દયા પ્રતિપાલય પારી નાવત ધોવત નાહી નાવત ધોવત કબ હો નાહી નિસી મે ભોજન કરત ન ચાહી નિસી મે ભોજન કરત ન ચાહી. ચુસ્ત સ્થાનકવાસી જૈન હતા. તેઓ અપાર જીવદયાનું પ્રતિપાલન કરનારા હતા. તેઓ ક્યારેય નાતા ધોતા નહીં, એટલા ચુસ્ત જૈન હતા. નાવાનું ધોવાનું જ નહીં. જૈન સંપ્રદાયની અંદર સંતો, એના જે સાધુઓ કહેવાય, સ્નાન ન કરે કારણ કે જીવ હિંસા થાય એમ માને. આ એટલા બધા ચુસ્ત હતા કે નાતા ધોતા નહીં, સૂર્યાસ્ત પછી રાતે ભોજન પણ કરતા નહીં. ભાઈચંદ શેઠ, ભગા શેઠના પિતાજી, રાત્રે ભોજન પણ કરતા નહીં. તેઓ કોઈ પણ પ્રકારના સૂતકને પાડતા નહીં, કોઈ સૂતક પાડવાનું નહીં, કારણ કે નાવા ધોવાનું જ નહીં એટલે એમાં સૂતક પાડવાનું જ ક્યાં રહ્યું, સૂતક જ હોય બારે માસ. અરિહંતની જ આરાધના કરતા, અરિહંત ભગવાનને માને. ભગવાન નારાયણના જેટલા અવતાર કહેવાય છે તેનું નામ પણ તેઓ મુખથી ઉચ્ચારતા નહીં. ભગવાનના કોઈ અવતારને માને જ નહીં, નાસ્તિક મત. દરબાર હમીર ખાચર જૈનોની રીતને શ્રીહરિની આગળ પ્રેમથી કહેવા લાગ્યા. હમીર ખાચર હતા, એ હમીર ખાચરના દીકરા હતા દાહા ખાચર. એ દાહા ખાચર અને ભગા શેઠ, ભાઈચંદ શેઠના દીકરા, એ બેને મિત્રતા હતી. બંનેની ઉંમર નાની, એટલે હમીર ખાચરના દીકરા દાહા ખાચર દ્વારા ભગા શેઠ જે કહેવાય છે, એ ભગા શેઠની 14 વર્ષની ઉંમર હતી ત્યારે એમને સત્સંગ થયેલો. કારણ કે બે છોકરા હારે જ રમતા, હારે જ ફરતા, એમાંથી હમીર ખાચરને સત્સંગ એમ થયેલો કે જ્યારે કારિયાનીના માચા ખાચરે મહારાજ સૌ પ્રથમ જ્યારે કારિયાની આવવાના હતા ત્યારે પોતાના મિત્ર એભલ બાપુને સમાચાર આપેલા કે અમારે ઘેર ભગવાન આવે છે, તમે આવો, ત્યારે એભલ પરિવાર વારે વારે શ્રીમદ ભાગવતમાં જ્યારે વાત આવે કે ભગવાન પ્રગટ થાય છે પૃથ્વી ઉપર, અને ભગવાને રૂકમણીનું કાંડું પકડ્યું, ભગવાને પોતાના ભક્તોને સંભાળ્યા, અને જેવા પ્રેમી ભક્તો છે એના માટે ભગવાન આવે છે, એ વાત જ્યારે જ્યારે પણ શાસ્ત્રમાં આવે ત્યારે લાડુબા, જીવુબા, એભલબાપુ બધા રોવા માંડતા કે શું અમને ભગવાન નહીં મળે. એટલે કારિયાનીના માચા ખાચર જ્યારે જાય છે, એમને વર્ણન કર્યું છે કે ભગવાન આવા છે, ત્યારે એમને કીધું જ્યારે તમારે ઘરે આવે ત્યારે તમે એમને ચોક્કસ સમાચાર આપજો. એભલબાપુનો પરિવાર જ્યારે બોલાવે છે ત્યારે માચા ખાચરે એ સમાચાર બોટાદના હમીર ખાચરને પણ આપેલા છે.
અને હમીર ખાચર ત્યારે ભાવ વિના એક પેલા ભાયાતોના સંબંધમાં ગયેલા, એ કીધું છે એટલે હાલો ગણાને ત્યાં સંતોની પધરામણી હોય અને સંતો રોકાવાના હોય તો ગ્રહસ્થ એના સંબંધીઓને કે અમારા ઘેર સંતો આવવાના છે, આવજો ને. કોઈ લાગતા વળગતા એને કે સંતો આવવાના છે, સાંજે આવજો અડધો કલાક. એટલે ઓલાના સંબંધ હાચવા આવ્યા હોય એને અમારો મહિમા ના હોય કે સાધુ આવે એ શું છે, પણ ઓલા ભાઈએ કીધું છે, ઓલા બાઈએ કીધું છે એટલે અમારે જવું જોઈએ એમ જાણીને સભામાં આવીને બેઠા હોય. હવે 25 બેઠા હોય એમાંથી ખપવાળા તો 5 જ હોય કે જેને સાધુ એ સાધુને ગોતતા આવ્યા હોય એવા 5 જ હોય. મારા બહુ મોટા ભાગ્ય છે કે ઠાકોરજીને સંતોના દર્શન થયા સમાગમ મળે એવા 5 જ હોય, બાકીના 20 તો વ્યવહારે આવ્યા હોય. તે વ્યવહારે આવે વ્યવહાર લઈને જાય, એ સત્સંગે ક્યાંથી કરે. હમીર ખાચર વ્યવહારે આવ્યા હતા, તે ખોટું નાળિયેર લઈને આવેલા, નાળિયેર લાવ્યા એ જમાનામાં નાળિયેર હાકર ધરે. એટલે રિવાજ પૂછ્યો, ભાઈ હું આવું ખાલી હાથે તો ના આવું, નાળિયેર લાવું. તો નાળિયેર કે આવે, એક તો જવાનો સમય બગાડવાનો, પાછો નાળિયેર, તે ખોટું નાળિયેર. ખોટું નાળિયેર એટલે પાણી નહીં ને એવું આમ હાવ સસ્તું નાખી દેવા જેવું લાવ્યા હતા. એ લઈને મહારાજ આગળ મૂક્યું ને એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું, આ હમીર ખાચર બહુ ભાવનાવાળા છે, કામ કરો, આ નાળિયેરને ભાંગો, એમાંથી પાણી કાઢીને હમીર ખાચરને પીવડાવો કે, અને એનું જે ટોપરું હોય ને એ ટોપરાનો પ્રસાદી દો આ દાહા ખાચરને. હમીર ખાચરને ખબર હતી કે આમાં પાણી તો છે જ નહીં, મેં તો સસ્તામાં સસ્તું નાળિયેર ખોળ્યું છે. પણ મૂળજી બ્રહ્મચારી એ નાળિયેરને તોડ્યું અને અંદરથી પાણી નીકળ્યું, આખો લોટો ભરાઈ ગયો. અને મહારાજ કે, અમીર બાપુ તમે તો બહુ સરસ નાળિયેર લઈ આવ્યા છો, આવું નાળિયેર તો અમે કાઠિયાવાડમાં જોયું જ નથી, લો આ તમે પાણી પીવો નાળિયેરનો. એટલે મહારાજે એની મહેમાનગતિ કરી, અંદર હતું નહીં, મહારાજે ભરી દીધું અને ટોપરાનું પાણી પાયું, ટોપરું આપ્યું. હમીર ખાચર જોઈ રહ્યા, એને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન જ છે, ભગવાન વિના થાય નહીં, ભગવાનના ચરણમાં પડીને કંઠી બાંધે છે ત્યારે આશ્રિત થાય છે. એટલે બોટાદની અંદર હમીર ખાચર સત્સંગી થયા, દાહા ખાચર એના દીકરા એટલે એનો આખો પરિવાર સત્સંગી થયો. પણ બોટાદમાં વિસા વાણિયા જે કહેવાય એ લોકો એવા, વિસા કોઈ દી વૈષ્ણવ થાય નહીં, આટલો ચોખ્ખો મત, એનો જૈન મત એટલો ચુસ્તતાથી પકડેલો. એમાં લીમડી, બોટાદ, પાલિતાના આ બધા જૈનના ગઢ ગણાતા. એટલે એ જગ્યાઓએ તો બીજો ધર્મ પ્રવેશે એવી તો કોઈ કલ્પના જ કરવાની નહીં. અને પાછા ન્યાના મોટા મોટા શેઠિયાઓ એ બધા આ જ હતા. એટલે ન્યાસ સ્વામિનારાયણ કે બીજો કોઈ પણ વૈષ્ણવ ધર્મ કોઈ પ્રવર્તી જ ના શકે. અને એના પૂંજ એટલે એના સાધુઓ એ સતત ફરતા રહેતા, અપાસરાઓ હતી એમાં રોકાતા, એની જે કર્મ છે એને ખપાવી દેવું, એ જે વાતો એના વિશેની વાતો કરતા, એટલે બહુ ચુસ્તતાથી એમને પોતાના વર્ગને પકડી રાખેલો હતો. હવે એ બધી વાત હમીર ખાચરે મહારાજને કરી અને હમીર ખાચરની સાથે બોટાદથી આવેલા જે વિશા આ વાણિયાઓ છે, મહાજનો છે, એ બધાએ આવ્યા છે. એમાં ભગો શેઠ પણ આવેલો છે. એ બધાની વાત જ્યારે મહારાજ આગળ પ્રેમથી આ બધી હમીર ખાચરે કીધી ત્યારે એ સમયે મહારાજને હમીર ખાચર કહે છે, દરબાર હમીર ખાચર જૈનોની રીતને શ્રીહરિની આગળ પ્રેમથી કહેવા લાગ્યા, કારણ કે તેઓ શ્રીહરિની જેમ મરજી હોય તેવી વાત ઓળખતા હતા. ક્યારે કહેવા જેવું છે ને ક્યારે નથી કહેવા જેવું એનો વિવેક ના હોય તો માણસ ફેલ થાય. મોટે ભાગના મનુષ્યો સત્ય કહેતા ઘણા બધા હોય પણ એની રજૂઆતનો સમય અને રજૂઆત કરવાની પદ્ધતિ બેનો એને ખ્યાલ હોતો નથી. સમાજની અંદર, પરિવારોની અંદર, સત્સંગના કેન્દ્રોની અંદર પ્રશ્નો હોય અને પ્રશ્નનું કંઈક સત્ય પણ હોય સમાધાન, પરંતુ એને કેવી રીતે રજૂ કરવું, ક્યાં રજૂ કરવું અને કેટલું રજૂ કરવું એ જે છે ને એ પારખ શક્તિ બહુ ઓછા પાસે હોય. એટલે ઘણાય લોકો એમ કે હું બધુંય સાચું કહું તો મારું કોઈ સાંભળતું જ કેમ નથી, ક્યાંથી સાંભળે, રજૂઆત કરવાની પદ્ધતિ નથી. હમીર ખાચર માટે લખાયું કે ભગવાનની મરજી ઓળખતા અને પછી કહેતા, વ્યક્તિએ કયા સમયે કઈ પરિસ્થિતિ છે, સામેનો વ્યક્તિ કોણ છે, એ શું ઈચ્છે છે
એ પ્રકારની રજૂઆત જો કરે તો સામેવાળો એને એક્સેપ્ટ કરે, સમજી શકે, એને આપણી જોડે રહેવાનું ગમે. ઘણાને તો પૂછ્યું જ ના હોય તોય પણ એટલી બધી રજૂઆત કરી દે તે સામેવાળો થાકી જાય, પૂછ્યા વિના રજૂઆત કરે ત્યારે થાકે. પણ હમીર ખાચર એવા વિવેકી હતા, અને એમાં પણ ભગવાન સાથે અને મોટા પુરુષો સાથે જેને રહેવાનું હોય એને તો બહુ અચૂક વિવેક રાખવો પડે. એને જ્યારે હોય ત્યારે ઓટોપ્લેન જેમ કેસેટ ચાલુ ના કરી દેવાય. ભગવાન અને મોટા પુરુષ સાથે જે હોય ને એને સ્ટોપનું બટન જોઈએ, એને પોઝનું બટન જોઈએ, એને ક્યાંક પોઝ થવું પડે, ક્યાંક સ્ટોપ થવું પડે, પણ ચાલ્યા જ કરે, પ્લેનું જ બટન હાલતું હોય, એવું ભગવાન અને મોટા પાસે ના ચાલે. કારણ કે એ કયા સમયે એમની મરજી છે અને કયા સમયે એમની મરજી નથી એને જોવી જોઈએ અને સમજવી જોઈએ એવા બહુ ઓછા હોય. એના કારણથી રાજીપો જે એવી રીતે મરજીને જાણીને બધી ક્રિયા કરે છે અને વર્તે છે એના પર રાજીપો વિશેષ થઈ જાય છે. શ્રીહરિ હસવા લાગ્યા. આ બધી વાતો સાંભળીને નાતા નથી, આ બધી વાતો સાંભળી એટલે મહારાજ હસવા લાગ્યા. હરિ હસત મુખ દઈ રૂમાલા, એસે વચન બોલત મર માલા, જીતની હરે તેહી પૂછે બાતા, જીતની હરે તેહી પૂછે બાતા, તીતની કહી સબે સાક્ષાતા, તીતની કહી સબે સાક્ષાતા, અતિ કુસંગ કહાવત ખાની, તીન મે ઇતને નિકસે પ્રાણી, ભગા શેઠકે બાપ હી જે હા, ભગા શેઠકે બાપ હી જે હા, સતસંગ નિમિત કરી તે હા, સતસંગ નિમિત કરી તે હા. હમીર ખાચરની વાત સાંભળીને શ્રીહરિ મુખ આડો રૂમાલ રાખીને હસતા હતા, કારણ કે મહારાજને હસવું એટલે આવે. વચનામૃતમાં પણ મહારાજે કીધું કે નાસ્તિકનો મત એના મતે કરીને જ ખોટો પડે, એના મતે કરીને જ એ લોકો ખોટા પડે. જ્યાં કર્મ ખપાવવાની વાત છે કે કર્મ શૂન્ય થઈ જાય એટલે બસ કોઈ ભગવાન નથી, કાંઈ નથી, કર્મને ખપાવી દો. પણ આ કર્મભૂમિ ઉપર આ કર્મભૂમિ આનું આ મૃત્યુલોકનું નામ જ છે કર્મભૂમિ. અહીં આગળ કર્મ વિનાનો કોઈ રહી જ ના શકે. કર્મને નૈષ્કર્મ્ય કરી શકાય છે ગઢડા મધ્ય પ્રકરણના 11મા વચનામૃત પ્રમાણે. કર્મને ખપાવી નથી શકાતું, પણ કર્મને કન્વર્ટ કરી શકાય છે નૈષ્કર્મ્ય. નૈષ્કર્મ્ય કર્મ થઈ જાય કેવી રીતે? તો ભગવાનની ભક્તિ પરાયણ આપણા જે કોઈ ક્રિયા છે એ બધું નૈષ્કર્મ્ય છે. ભગવાન માટે જે કાંઈ છે એ બધું નૈષ્કર્મ્ય છે. કેવી રીતે? તમે ધંધો કરો છો, તમે જોબ કરો છો, તમે બિઝનેસ કરો, જે કાંઈ કરો છો, તમે એવું સમજીને કરો છો કે આ જે કાંઈ કરું છું આ તો ભગવાનની પેઢી છે, કરું છું ભગવાનની સેવા માટે કરું છું, ભગવાન મને આમાંથી જેટલા રોટલા આપે એટલા કાઢીને ભગવાન માટે સત્સંગને અર્થે મારે આ બધુંય કરવું છે એમ જાણીને જે કરે છે એને નૈષ્કર્મ્ય થાય છે. નવું કપડું આવ્યું, ભગવાનને પ્રસાદીનું કર્યું અને પછી ભગવાનની પ્રસાદીનું છે ને પહેરો છો, એ નૈષ્કર્મ્ય થાય છે. દીકરા દીકરીઓ છે એને મોટા કરો છો, બનાવો છો, આ જે કાંઈ કરીએ છીએ, મહારાજે અમને આ આત્માઓ સોંપ્યા છે, આનું પાલન પોષણ કરવું આ લોકની અંદર, અને જે પ્રકારનું શાસ્ત્રમાં કીધું એ પ્રકારથી એને મોટા કરીને એને એ પ્રકારનું સેટ કરવા, અને ભગવાન ભજવા જવું હોય તો ભગવાન ભજવા જવા દેવા, એને નથી તો સંસારની અંદર એને જે રીતે રાખવાના છે એમ રાખીને એનું બધું કરી દેવું, અને પછી નિવૃત્તિ પરાયણ થઈને ભગવાન ભજવા છે એવા નિર્ધારે સહિત દીકરા દીકરીઓને તમે મોટા કરો, તમે નૈષ્કર્મ્ય છો. એ બધું ભક્તિ પરાયણ થઈ ગયું. સંતો તો સંતો સાધુ થયા, કંઈ પણ કરે, થાળ કરે, એ ગમે તે ક્રિયા કરે, બધી જ ભગવાનને અર્થે થઈ જાય એટલે નૈષ્કર્મ્ય થઈ જાય. તમારે પણ સંસારની અંદર સતત દોરો ભગવાનની સાથે જોઈન્ટ કરવો પડે એટલે દરેક કર્મ નૈષ્કર્મ્ય થાય, કર્મનો નાશ નથી થતો,
કર્મને કન્વર્ટ કરી શકાય છે, નૈષ્કર્મ્ય કરી શકાય છે, ભક્તિરૂપ કરી શકાય છે. એટલે મહારાજને હસવું આવ્યું કે આ નાસ્તિકનો મત તેને કરીને જ ખોટો પડે. મહારાજ હસવા લાગ્યા. શ્રીહરિએ જેટલી વાત પૂછી એટલી બધી સ્પષ્ટ કહી હમીર ખાચરે. પછી હમીર ખાચર કહેવા લાગ્યા, આ તો કુસંગની ખાણ કહેવાય, તેમાંથી આટલા જીવાત્માઓ નીકળી શક્યા છે, આ કુસંગના ટોળામાંથી મહારાજ આટલા આ બેઠા છે મહાજનો આટલા નીકળ્યા, આવો કોઈ જ પુણ્યાત્મા તેમાંથી બહાર નીકળી શકે, આવા કેટ કોઈક જ નીકળે મહારાજ, બાકી તો ટોળે ટોળા છે અમારા બોટાદમાં. તો ભગા શેઠના પિતા સત્સંગને નિમિત્તે તેમને કાયમ દુઃખી કરે છે. ભાઈચંદ શેઠ એટલા બધા ચુસ્ત હતા, એમાં પાછા આગેવાન એટલે ભગા શેઠને બહુ દુઃખી કરે છે. મોઢેથી કડવા વચન બોલે છે. જોકે ભાઈચંદ શેઠને આ એક જ પુત્ર છે. ભાઈચંદ શેઠ તો કોટિધ્વજ કહેવાય. હમીર ખાચર કે ભાઈચંદ શેઠ કરોડોપતિ છે, એનો આ એકનો એક દીકરો છે, સત્સંગી થયો એટલે ભાઈચંદ શેઠને ગમતું નથી, એને કાયમ દુઃખી કરે છે. એ સત્સંગી એવી રીતે થયેલા ભગા શેઠ. એની ઉંમર 14 વર્ષની હતી, ક્યાંક 15 વર્ષની લખીશ, ક્યાંક 14 વર્ષ લખીશ. પણ જ્યારે હમીર ખાચરના દરબારગઢની અંદર એની તાજન ઘોડી મરી ગઈ હતી અને હમીર ખાચર રોતા હતા, વ્યાપકાનંદ સ્વામી ગામડા ફરતા બોટાદમાં આવેલા અને સ્વામીએ પૂછ્યું કે કેમ રડે છે, તો કે ઘોડી મર ગઈ, ક્યાં મર ગયા, કહીશ મેં, પૂછ હે, કાન હે, મુંહ હે, પાવ હે, સબ હે, તો ક્યાં મર ગયા, અરે ઇસમે આત્મા નહીં હે, ઉસમે ક્યાં બડી બાત હે. મચ્છર પકડી નાખ્યું અને ઘોડી હણહણાટ કરતી ઊભી થઈ, એ દ્રશ્ય ભગા શેઠે જોયું. એને એમ થયું કે મરેલાને જીવતું કરે આ સામાન્ય ના હોય. એટલે એ જ દિવસે એને વ્યાપકાનંદ સ્વામીના હાથે કંઠી બાંધી અને કંઠી બાંધીને સત્સંગ કરવા લાગ્યો. ભાઈચંદ શેઠ તો આખો દિવસ એના કામમાં હોય, છોકરો મા ભેગા મોટો થતો હોય એટલે એને કંઠી પહેરી પૂજા પાઠ ને બધું કરે. પણ ભાઈચંદ શેઠને બહુ ધ્યાનમાં નહોતું કે આ બધું કરે છે એમ. પણ એક બે વખત આ હવારમાં રોજ નાય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી સાંભળી ગયેલા ભાઈચંદ શેઠ, એટલે પૂછ્યું એની ઘરવાળીને કે આ શું બોલે છે, કે આ બોલે છે હું ભગો, ત્યારે કે એ તો હમણાં પેલો દાહો ખાચર એનો મિત્ર છે ને, એટલે ન્યા બે ભાઈબંધ થાય, છોકરો નાનો છે એટલે ન્યા એના સાધુ આવ્યા છે, તો કંઠી બાંધી છે સ્વામિનારાયણની. અરે મારા છોકરાએ સ્વામિનારાયણની કંઠી બાંધીને તું મને આટલા દીધી કહેતી નથી કે, એની કંઠી કઢાવી પડે, આપણા ઘરમાં સ્વામિનારાયણનું તૂત ના લે, આપણે તો ચુસ્ત જૈન કહેવાય, આપણે વેદ નહીં. ભગા શેઠ એને પકડ્યા, ભગા આ બધું કાઢી નાખ, તારી કંઠીના તીલું બીલું બધું કાઢી નાખ, આપણે હોય આપણે બાપ દાદા વખતના ચુસ્ત જૈન છીએ, એમાંય હું આગેવાન અને મારો એકનો એક છોકરો અને સ્વામિનારાયણમાં પાછું એને સાંભળેલું કે સ્વામિનારાયણના તો જે થાય ને એ બધું એનું સર્વસ્વ સ્વામિનારાયણને આપી દે, એટલે એક તો એને એ બીક કે આ ભગો શેઠ એકનો એક છોકરો મારો બધી સંપત્તિ સ્વામિનારાયણને આપી દે, તો પાછું એને એ સાંભળેલું કે સ્વામિનારાયણ છે ને લગ્ન કરાયેલા હોય ને એને વૈરાગ ચડાવીને સાધુ કરી દેશે, એટલે એને એ બીક કે આ એકનો એક છે અને સ્વામિનારાયણ કંઈ ભૂરકી નાખે ને સાધુ થઈ જાય તો. ભગા શેઠને એક દિવસ ઘરમાં પૂરી દીધા ભૂખ્યાને તરસ્યા, તો પણ ભગા શેઠે સત્સંગને છોડ્યો નહીં, છોડ્યો નહીં, એટલો બધો એને સત્સંગ રાખ્યો. આ ખરે ભાઈચંદ શેઠને એમ થયું કે આને મારે લઈ જવો પડશે ભાવનગર, ભાવનગર લઈ જઈ રાજાનું દબાણ કરાવે ભગા શેઠને કે આને કહો સત્સંગ છોડી દે. ત્યારે ભગા શેઠ રાજાને કે સાંભળો, વ્યાપકાનંદ સ્વામી આવ્યા હમીર ખાચરને ઘેર અને હું ત્યાં દાહો ખાચર મારો મિત્ર થાય, મારી ઉંમર તો 15 વર્ષ છે ને નવાબ સાહેબ, વધારે તો મારી ઉંમર નથી ને, શું એની ખુમારી 15 વર્ષે હશે, રાજા બેઠો તો ભગવાનનો ભગત હોય ને એ કોઈનાથી અંજાઈ ના જાય, ભગવાનનો ભગત એ જ સાચો છે જે ભગવાન સિવાય કોઈ પણ સત્તાથી અને કોઈ પણ સંપત્તિથી જે અંજાય એ ભગવાનનો ભગત જ નથી, એના આંજનમાં તો એક ભગવાનની મૂર્તિ હોય બીજાથી અંજાય નહીં, બીજાની સેશરમમાં આવે નહીં, એ ભગવાનનો ભગત છે. 15 વર્ષનો ભગો ભાવનગરના એ વજેસી બાપુને એ બધાને એમ કે છે કે સાંભળો, સ્વામિનારાયણના સાધુએ મને કંઠી પહેરાવી,
હું નથી દારૂ પીતો, નથી ચોરી કરતો, નથી માંસ ખાતો, એ તો અમારા ધર્મમાંય છે, જૈન ધર્મમાંય હતું, તે બધું હું કરતો નથી, હવાર હા નાવ ધોઉં છું, પૂજા કરું છું, હું નથી વ્યભિચાર કરતો, નથી ચોરી કરતો, તો તમને વાંધો શું છે હું ધર્મ પાડું એમાં? અને એને એટલા પાવરથી કીધું ને તો ઓલો નવાબ હતો ને એ પછી સમજાવવા માંડ્યો, ભાઈચંદ શેઠને રહેવા દો, આને તમે હેરાન ના કરતા, એને ભગવાન ભજવા દો, એ જો સાધુ થવા તૈયાર થાય તો મને કહેજો, હું તમારી સહાય કરીશ, એ જો સ્ત્રીધનનો ત્યાગ કરાવે સ્વામિનારાયણ આની જોડે તો તમે મને કહેજો. એમ કરીને પાછો એને ભગા શેઠને એક સરસ મજાનું હાંકડિયું પહેરાયું સોનાનું, એકલાબ આપ્યો. જીત થઈ ગઈ ભગવાનના ભગતની, રાજાની શે શરમમાં એ ના આવ્યા, બોલો, સત્સંગ રાખવા માટે. ભગા શેઠના પિતાને મોટા મોટા શહેરના સૌ વેપારી મહાજનો ઓળખે છે, એના નામની લાખો રૂપિયાની હુંડી બધે હાલે છે. ભાઈચંદ શેઠને મોટા મોટા રાજાઓ પણ ઓળખે છે. તેમના જીવનમાં મોટી ખોટ એ જ છે કે તેને સત્સંગ ઉપર ભાવ નથી. મોટા રાજાઓ ઓળખે, મોટા શેઠિયાઓ ઓળખે, પ્રતિભા પણ સારી, પણ હમીર ખાચર કહે છે એની, એના જીવની જો કઠણાઈમાં કઠણાઈ હોય તો એને સત્સંગ ઉપર ભાવ નથી. એ એમ સમજાવે છે કે આ દુનિયાની બધી જ સંપત્તિ મળેલી હોય ને આપણી બધી બાજુથી સ્તુતિ થતી હોય, પણ આપણને જો ભગવાન અને ભગવાનના મોટા સાધુમાં હેત નથી તો બધુંય નિરર્થક છે. સત્સંગના ઉપર અભાવ હતો તેને લીધે તેઓ પોતાના એકના એક પુત્ર ભગાને પણ અપાર દુઃખ દે છે. અમે તો નજરે જોઈએ છીએ, અમારાથી પણ સહન કરી શકાતું નથી એટલું દુઃખ ભાઈચંદ શેઠ આ ભગા શેઠને આપે છે. ભગા દોશીની માએ તેમના પિતા ભાઈચંદભાઈને કહ્યું, તમે તે સત્સંગ કરે છે તેમાં એને આટલું બધું શું કરવા દુઃખ આપો છો? માને તો થાય ને દુઃખ, એટલે માએ કીધું. ત્યારે તેને સ્વામિનારાયણને ભજવા દો ને, ભલે ને સ્વામિનારાયણને ભજતો ક્યાં કાંઈ ખરાબ કરે છે. ત્યારે તેને નાની લાકડી મારીને સોનાનો ચૂડો ભાંગી નાખ્યો, એને લાકડી લઈને માર્યો અને સોનાનો ચૂડલો પહેરેલો તે ભાંગી નાખ્યો અને કહે, તારે જો એનું ઉપરાનું લેવું હોય તો મારા ઘરમાંથી નીકળી જા. ભાઈચંદ શેઠ ભગા શેઠના પિતા, એ ભગા શેઠના દીકરા ભગા દોશી, ભાઈચંદ દોશી એના દીકરા ભગા દોશી અને ભગા દોશીના દીકરા શિવલાલ શેઠ, જે સંપ્રદાયની અંદર જેનું નામ છે, કેવી ઉચ્ચ સ્થિતિવાળા. તમે વિચારો ભગવાન સ્વામી નારાયણ કેવા કેવા પરિવારોમાં જઈને રહ્યા, ચુસ્ત જૈન, એ જ ભગવાન સ્વામીનું સર્વોપરીપણું છે. ભગા શેઠ એની ઘરવાળી, અરે ભાઈચંદ શેઠ એની ઘરવાળીને કે જો તારે આ ભગલાનો પક્ષ લેવો હોય અને તારે સ્વામીને ભજવા છે, આને જો પ્રતિપાદન કરવું હોય મારા ઘરમાં ના જોઈ, નીકળી જા. એટલે બાઈ બોલતી બંધ થઈ ગઈ. પછી ભક્ત પ્રહલાદની રીતે જ ભગા શેઠ મહાન દુઃખને સહન કરે છે. ભગા શેઠને આપ શ્રીહરિની સાથે પ્રીતિ બંધાની છે, તેથી તેઓ પિતાને પણ કીટ જેવા ગણે છે. હમીર ખાચર કહે છે કે ભગા શેઠને તમારી સાથે પ્રીતિ થઈ છે એટલે ભાઈચંદ શેઠ એટલા બધા શક્તિવાળા, મોટા મોટા રાજાઓ પણ એને માને છે, છતાંય પણ ભગા શેઠની નાની ઉંમર હોવા છતાં પણ એ ભાઈચંદ શેઠને કીડા જેવા માને છે, એની નજરમાં એ નથી. જે ભગવાન ભજવા નીકળેલો છે, જેને ભગવાનને ભજવા છે, એને દુનિયાની તમામ સંપત્તિવાળો વ્યક્તિ હોય, દુનિયાની ગમે એટલી મોટી સત્તાવાળો વ્યક્તિ હોય પણ એને કીટ સમાન જ માનવો પડે, એને તુચ્છ જ ગણવો પડે. ગુણાદિતાનંદ સ્વામીએ કીધું કે આપણે ભગવાન ભજતા હોઈએ જગતને એમ જોવું જેવી રીતે એક ગોવાળ હોય ઘેટા બકરાને ચારતો હોય, એ ઘેટા બકરાની ભેગા રાત ને દિવસ રહે પણ ગોવાળને કોઈ દી ના થાય કે હું ઘેટું છું, એને ખબર છે હું ગોવાળ છું. એમ જગત, જગતનો ગમે એટલો મોટો સત્તાધીશ વ્યક્તિ હોય, ગમે એટલો સંપત્તિવાળો વ્યક્તિ હોય, પણ જેને ભગવાનમાં હેત નથી, ભગવાનના મોટા સાધુમાં હેત નથી, સત્સંગના સંતો ભક્તોમાં હેત નથી, તો એ કીડા જેવો છે. એને તુચ્છ નજરથી જ જોવો, તુચ્છ નજર, એની ગણતરી તુચ્છતામાં જ રાખવી. એનું બહુ વજન રાખીએ ને તો આપણો સત્સંગ જતો રહે. બહુ એની સત્તા અને બહુ સંપત્તિનું વજન જો આપણી ઉપર રાખીએ તો આપણો સત્સંગ જાય. એટલે તો ગુરુજી ઘણી વખત કે સંતો ક્યારેય પણ કોઈ સત્તા કે સંપત્તિ એના પ્રભાવમાં ના આવતા, સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું જેવું છે એવું જીવ પ્રાણી માત્રને
ઓળખાવજો, એના પ્રભાવમાં ના આવતા, એના સેશરમમાં ના આવતા. એમ અહીં આગળ ભગા શેઠ છે એ ભાઈચંદ શેઠની કોઈ પણ પ્રકારની સત્સંગ બાબતની અંદર ગણતરી રાખતા નથી, તેમને ખાવા પીવામાં રૂચિ નથી. ભગા શેઠ કેવા છે, સારા કપડાં કે ઘરેના ગમતા નથી, ભલે ઉપવાસ થાય પણ સ્નાન કર્યા સિવાય તેઓ ભોજન કરતા નથી. ગમે એટલા ઉપવાસ હોય તોય સ્નાન કરે એના ભોજન કરે નહીં, ખાવા પીવામાં તો બિલકુલ રૂચિ નથી. મોટા શેઠિયાનો છોકરો હોય અને એકનો એક હોય અને છતાંય જો આવા સંસ્કાર હોય તો એ પૂર્વનો મુક્તાત્મા હોય તો જ થાય. આજે પણ ઘણા પરિવારો એવા હોય છે, બહુ સુખી સંપન્ન હોય, બહુ સુખી સંપન્ન, પણ એના દીકરા દીકરીઓ હોય એટલા બધા સાદામાં રહેતા હોય, એમાં કચ્છના પરિવારોમાં બહુ મળે એવા, હાવ સાદગીથી રહેતા હોય, એનું બહારનું ક્યારેય ખાતા પીતા ના હોય. અબજો પતિના છોકરાઓ આપણા લોયાધામ મંદિર અમે ઇન્ડિયાની અંદર, એ મંદિરના જે મુખ્ય દાતા છે રવજીભાઈ મોસીવાળા, એમનો દીકરો છે કિશન, ગુરુજીએ પણ ઘણી વખત વાત કરી છે, કરોડોપતિનો દીકરો છે, ચાર્ટર પ્લેન પોતાનું રાખે, કેટલો મોટો બિઝનેસ ચાલે. એમના દીકરા દીકરીઓ લંડનમાં છે, કિશન અત્યારે આફ્રિકામાં સાથે રહે છે. ધારણાપાળના વ્રત કરવાનું, ક્યારેય પણ બહારનું તો ખાવા પીવાનું એક પણ નહીં. ત્રણ દીકરીઓ છે, એક દીકરો, ચાર જણે ક્યારેય પણ બહારનું તો ખાધું જ નથી. યુકેની અંદર આફ્રિકામાં રહે અને યુકેની અંદર યુનિવર્સિટીઓમાં છોકરાઓ ભણ્યા એમના, તો પણ ક્યારેય બહારનું એ છોકરાઓએ ખાધું નથી. બહારની બ્રેડ શું કહેવાય એ કરોડોપતિના છોકરાને ખબર નથી. હા, એને ત્યાં કોલેજમાં અભ્યાસ કરતા હોય ત્યારે ધારણા પારણા કર્યા હશે, જોબો કરી ધારણા પારણા કર્યા હશે, પણ બહારનું નથી ખાધું. આપણે આપણા દીકરા દીકરીઓને કેવા ટ્રેન કરવા છે આપણા હાથની વાત છે. આપણે સત્સંગ કેટલો રાખવો છે ને કેટલો રખાવવો છે આપણા હાથની વાત છે. આપણે ઘણી વખત મોહબ્બતની અંદર કે ઘણી વખત સમાજની સાથે ચાલવા માટે આપણે દીકરા દીકરીઓને સામેથી નીચે ઉતારતા હોઈએ કે આવું તો કરવું જ પડે, આવું તેમને ખાવું જ પડે, આવું તેમને પહેરવું જ પડે, આવું તેમને જોવું જ પડે, આવું તેમને જોઈએ જ. આ બધી આપણી નિર્બળતા, એના કારણે એ દીકરા દીકરીઓને આપણે ઘણી વખત આપવા માંગતા, આપણે એવું ઈચ્છતા હોઈએ કે એનો બહુ વિકાસ થાય પણ એનો વિનાશ થતો હોય છે. આવા કરોડોપતિના છોકરાઓ કેવી રીતે બહારના દેશોમાં, પોતાના દેશમાં નહીં બહારના દેશોમાં રહીને અભ્યાસ કરીને બહારનું નથી ખાધું, બહારનું કાંઈ જોયું નથી અને એવી રીતે રહે, ચાતુર્માસ આવે ત્યારે ધારણા પારણા વ્રત કરે, ફરાળ ઉપર ધારણા પારણા કરે, કરોડોપતિના છોકરાઓ. તો એવા પૂર્વના એવા સંસ્કારી હોય એને ત્યાં એવું થાય. ભગા શેઠ પણ પૂર્વના સંસ્કારી છે. જ્યારથી ભગા શેઠને સત્સંગ થયો છે ત્યારથી તેઓ ગળામાં કંઠી અને કપાળમાં તિલક ચાંદલો કાયમ રાખે છે. જબ સે સતસંગ ભયો તેહા કંઠી તિલક રખત એહા લસન હિંગ કિયો સબ ત્યાગા લસન હિંગ કિયો સબ ત્યાગા તુમ બિન ઘર મેં નહીં રાગા તુમ બિન ઘર મેં નહીં રાગા. જ્યારથી ભગા શેઠને સત્સંગ થયો છે ત્યારથી તેઓ ગળામાં કંઠી અને કપાળમાં તિલક ચાંદલો કાયમ રાખે છે. લસણ અને હિંગનો ત્યાગ કરી દીધો છે, તમારા વિના તેને ઘરમાં ક્યાંય પ્રેમ નથી. ભગા શેઠ ક્યારેય બાળકોની રમત રમતા નથી, તેઓ ભાંડભવાઈ જોવામાં ચિત્ત ધરતા નથી. કોઈ હરિભક્તને દેખે તો રાજી થાય પણ સંસારના માર્ગમાં તો ધીમી ગતિથી ચાલે છે, સત્સંગના માર્ગમાં ફાસ્ટ ચાલે છે અને સંસારના માર્ગમાં ધીરા ચાલે છે. ભગવાનનો ભગત ભગવાન ભજવાની અંદર સ્પીડી હોય, ધર્મ પાળવામાં સ્પીડી હોય, સંતોનો સમાગમ કરવામાં, ભગવાન અને સંતો ભક્તોની સેવા કરવામાં સ્પીડી હોય, પણ એ સંસારના માર્ગની અંદર ધીરો હોય.
આપણે વિચારવું જોઈએ, આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે મોક્ષ માટે આ સત્સંગમાં છીએ, તો આપણે વિચારવું જોઈએ કે મારી ગતિ સત્સંગમાં સ્પીડી છે કે સંસારમાં સ્પીડી છે. મને સત્સંગ બાજુ દોડવું, સત્સંગની ખેવના, સત્સંગને સાંભળવો, ધર્મને પાળવો, એ વાતો વધારે ગમે છે કે સંસાર બાજુની દોટ વધારે ગમે છે? રુચિ કઈ બાજુ જાગે છે? ઓલું એવું થાય છે કે બસ કરવું પડે છે એટલે કરીએ છીએ, બાકી એમાં રુચિ નથી. કરવું તો બસ ભગવાનની મૂર્તિનું ધ્યાન, કથા વાર્તા, સત્સંગ, સાધુ ભક્તો, આ સત્સંગની સેવા કરવી છે. આવી જ રુચિ રહે છે કે સંસાર બાજુનું પણ રહે છે? કેટલા ટકા રહે છે, નામો માંડવું જોઈએ. ભગા શેઠની સ્થિતિ આવી છે. લસણ કે હિંગ તો ખાતા જ નથી. ઘણાય ભક્તો હોય છે, વાલા ભક્તો, ખાવા પીવામાં બહુ ધ્યાન રાખવું. ઘણી વખત જીભના ટેસ્ટને અર્થે ઘણા ભક્તો એવા હોય કે ડુંગળી લસણ તો ન ખાતા હોય પ્રત્યક્ષ, પણ ઘણાક મસાલાઓ હોય, ભાત ભાતનું તમારે 25 જાતનું બનાવવું હોય, એ મસાલાઓ જ્યારે આપણા ઘરમાં આવે ત્યારે વાંચવું જોઈએ પાછળ કે આમાં શું છે. ઘણા ભક્તો ડુંગળી લસણ તો ન ખાતા હોય, એનો પાવડર પણ કોઈ જગ્યાએ ઇનડાયરેક્ટલી હોય તો ન વાપરતો હોય, પણ હિંગ વાપરતા હોય કે હિંગથી બહુ સરસ રસોઈ બને, આમ કરીને વાપરતા હોય કે હિંગમાં શું દોષ છે, પણ સત્સંગમાં શ્રીજી મહારાજે ના પાડી છે, એનો આપણે ઉપયોગ ના કરાય. અને એમાં એ વિદેશની અંદર રહેવાવાળા ભક્તો, એને તો ઘણી વખત કોઈ કોડ લખેલા હોય, એ કોડ પાછળ લખેલા હોય. હમણાં જ એક લેખ વાંચ્યો, એની અંદર લખેલું E631 E422, આવા બધા કેમિકલો કે આવું કોઈ લખેલું હોય તો એની પ્રોડક્ટ ક્યાંથી થાય છે ગૂગલ ઉપર સર્ચ કરીને વાંચવી જોઈએ. નહીં તો ગાયના માંસમાંથી બનતું, ભૂંડના માંસમાંથી બનતું પ્રોડક્ટ ખાલી લખ્યું હોય E422, કોણ સમજે કે E422? આપણે વાંચવાવાળા એમ સમજી લે કે આમાં કેમિકલ હશે કોઈ, પણ એ કેમિકલ કે જે પદાર્થ ક્યાંથી મળે છે એને વાંચવું જોઈએ. એનિમલ બેઝ છે, વેજીટેરિયન છે, કેવો છે એ વાંચવું જોઈએ. બે પ્રકારનું લખ્યું હોય તો જે વસ્તુ બનેલી છે એ કંપનીને ફોન કરીને પૂછવું જોઈએ કે આ વસ્તુ વેજીટેરિયન છે કે એનિમલ પ્રોડક્ટ છે. આજે તો એટલું ભાત ભાતનું નીકળ્યું છે, એટલે ઘણી વખત હજુ આટલું આપણે વાંચીને ખાતા પીતા તમે હશો, એમાં પણ હજુ કોઈક જગ્યાએ ભેળસેળ ના આવી જતી હોય એનું ભણેલા ગણેલા વ્યક્તિઓ થોડું રિસર્ચ કરજો. કારણ કે આપણે મહારાજને રાજી કરવા છે. મહારાજને રાજી કરવા માટે આપણું તમામ જીવન આપણે મહારાજને ગમે એવું કરવું પડે. ભગા શેઠ ક્યારેય બાળકોની રમત રમતા નથી, તેઓ ભાંડ ભવાઈ જોવામાં ચિત્ત ધરતા નથી. કોઈ હરિભક્તને દેખે તો રાજી થાય, ભાંડ ભવાઈ જોવામાં એનું ચિત્ત ના લાગે. ભાંડ ભવાઈ એટલે આજનું મૂવી જોવાની અંદર ચિત્ત ના લાગે, ભગવાનની કથા સાંભળવામાં ચિત્ત લાગે, એ ભગવાનના માર્ગે ચાલેલો સાચો મુમુક્ષુ કહેવાય. કોઈ હરિભક્તને દેખે તો રાજી થાય, હરિભગતને જોવે તો રાજી થઈ જાય. ઘરમાં સોના ચાંદીનો તો કોઈ પાર નથી, તેના ઉપર ભગા શેઠના હૃદયમાં પ્રેમ થતો જ નથી. હોળી, દિવાળી, વિવાહ જેવા પ્રસંગમાં કોઈ એલફેલ કે ફાલતુ શબ્દ ક્યારેય બોલતા નથી. કોઈ પણ પરસ્ત્રી હોય, બાલિકા અને દીકરી હોય, યુવતી એને બેન અને વૃદ્ધ સ્ત્રીને માતા સમાન ગણે છે. એ સિવાય મનમાં બીજો કોઈ સંકલ્પ કરતા નથી. ભગા શેઠના સાધુના જેવા સ્વભાવને જોઈને તો કેટલાક સુજ્ઞને ડાયા મનુષ્યોને પણ આશ્ચર્ય થાય છે કે રૂપિયાવાળાને ત્યાં આવો છોકરો ક્યાંથી? બાકી રૂપિયાવાળાનો હોય ને એકનો એક હોય ને એ ફાટેલો જ હોય મોટે ભાગે આખલો લઈ આવો ને એને ઊભો રાખ્યો, બે હરખું જ હોય. કારણ કે એટલા લાડે કોળે મોટા કરતા હોય જ્યાં સત્સંગ નથી ને ત્યાં તો વાત જવા દો એવું હોય. પણ ભગા શેઠ ઉપર ભગવાન શ્રીહરિની વ્યાપકાનંદ સ્વામીની કૃપા એવી કે એની અંદર આ સત્સંગ જળવાયો. મોટા મોટા બુદ્ધિવાળા માણસો પણ એમ કે આવો સાધુ સ્વભાવ તો કોઈનો હોય જ ના શકે રૂપિયાવાળાને ત્યાં. તે સુજ્ઞ મનુષ્યોની વાત સાંભળીને એના પિતા ભાઈચંદ શેઠના મનમાં અકળાઈ જાય છે. ભાઈચંદ શેઠ રાજી ના થાય. કોઈ એમ કે તમારો દીકરો બહુ આમ સાધુ જેવો દીકરો લાગે તમારો, તો રાજી થવું જોઈએ કે નહીં? રાજી થવું જોઈએ. પણ ભાઈચંદ શેઠ રાજી ના થાય, કારણ કે એને ભય કે આ સ્વામિનારાયણની ભૂરકી લાગે ને એના સાધુ થવાના નીકળી જાય, આવો ભય હતો એને. રાજી ના થાય.
હા ઘણાય એવા હોય, એને એને જો કોઈ એવું કે તમારો છોકરો બહુ સરસ આ જગ્યાએ, આ જગ્યાએ સરસ ટ્રોફી લાવ્યો, આ જગ્યાએ બહુ આગળ, અહીંયા આગળ કરાટેમાં આમ કર્યું, ક્રિકેટમાં આમ કર્યું, આ જગ્યાએ આમ કર્યું, આ કર્યું, તો એને બરાબર પોરો. એમ કે તમારો છોકરો ભગત બહુ, આ ચોટલી રાખે, સત્સંગ રાખે, કંઈ ખાઈ પીવે નહીં, બહુ ભગત. હમણાં તો બસ મંદિર જ ભાડે જ, બીજું કંઈ ભાડતો જ નથી. તો ફ્યુઝ ઉડી જાય, બોલો, સાંભળે ને, ત્યાં ફ્યુઝ ઉડી જાય કે આ ઉડી તો નહીં જાય ને આપણા હાથમાંથી. આમ થાય, કારણ કે સ્વાર્થી સંસાર છે ને, એટલે નહીં તો રાજી થવું જોઈએ. પણ ભગા શેઠના આવા સદગુણી સ્વભાવને જોઈને બીજા બાળકોને પણ તત્કાળ સત્સંગ થયો છે. ભગા શેઠનું વર્તન જોઈને બોટાદની અંદર બીજા જે મહાજનોના છોકરાઓ હતા એ બધાને સત્સંગ થયો. મૂળચંદ, હીરાચંદ, કેશવલાલ, ભવાનજી, હકાભાઈ, ચકુ, રામચંદ, કરસનજી, અદાશેઠ તેમજ મૂળચંદના બંને મોટા ભાઈ, બધાના ઘરમાં સત્સંગ ભગા શેઠને લીધે થયો છે. એક 15 વર્ષનો છોકરો, એનો બાપ બોટાદનો મુખ્ય શેઠિયો, એનો સંપૂર્ણ વિરોધ, રોજ એ છોકરાને દુઃખ આપે તો પણ એક સહજાનંદી સિંહની હિંમત કેટલી હોય છે કે એને એક પોતાના ઘરમાં નહીં, આજુબાજુના કેટલાય મહાજનોના છોકરાઓને સત્સંગ કરાવી દીધો. બધાને સ્વામિનારાયણના સત્સંગી કરી દીધા બોટાદની અંદર. આટલા બધા આરે લઈને આવ્યો, 15 વર્ષનો છોકરો. અને આપણે 30, 35, 40, 45, 50 વર્ષ થયા હોય તો એ તિલક ચાંદલો કરતા શરમ આવે આપણને, શરમ આવે, સત્સંગ રાખતા શરમ આવે. આ ખાવું ના ના પીવું કેવી રીતે, બધાને વચ્ચે બેઠા હોય તો કેમ આવું કેવું કે આનું હું નથી ખાતો ના નથી પીતો ના કેમ કરું, એની શરમ આવે. આપણને જગતને સંસારની ભેગા ભળતા શરમ ના આવે અને સત્સંગ રાખતા શરમ આવે. અને સ્વામિનારાયણને જો ઓળખ્યા જ નથી, ઓળખ્યા જ નથી. એને સ્વામિનારાયણ શું છે, આ સત્સંગ શું છે, મોટા પુરુષો શું છે, આ સત્શાસ્ત્ર શું છે, એનું એને જ્ઞાન જ નથી. એના કારણે એવું થાય. કિંમત સમજેલો હોય એનાથી તો મહારાજ લોયાના ત્રીજામાં કે એનાથી શું થાય ને શું ન થાય, જેને ભગવાનને સંતનો નિશ્ચય હોય બધું જ થાય. આજે આનંદ થાય કે આપણા લોયાધામ પરિવારની અંદર એવા છોકરાઓ છે, એવા યુવાનો છે, તિલક ચાંદલાઓ કરીને જાય છે સ્કૂલે, જોબોએ, કેટલાક ચોટલી રાખે છે, ચોટલી રાખીને જાય છે, આટલું કરીને જાય છે, પાછા સાથે સત્સંગ પણ રાખે છે. આપણા કેટલાય પરિવારના નાના નાના છોકરાઓ છે, સ્કૂલની અંદર કંઈ ખાતા નથી, પોતાના ઘેરથી ડબ્બો લઈ જાય એ જ ખાય, ત્યાં ગમે એવું બીજું સારું હોય તો પણ ન ખાય, ત્યાંથી કેન્ડી આપેલી હોય સ્કૂલમાંથી તો ઘેર લાવીને એના ફાધર મધરને આપે કે આ ખવાય એવી છે કે નહીં જોઈ લો, નહીં તો એને જ્યાં સુધી ખબર હોય નાખી દે, ખાય નહીં. આવા તો કેટલા છોકરાઓ છે, એ મા બાપને ધન્ય છે કે જે પોતાના છોકરાઓને આવા સંસ્કારોની ચિંતા કરે છે. આ દેશમાં તો, આ દેશમાં તો અવશ્ય મેં આ દેશમાં જે આવ્યા એને ડોલર કમાવા કરતાં પણ વધારે ચિંતા પોતાના સંતાનોને સંસ્કાર આપવાની કરવી પડશે. સંતો તો ચિંતા કરે, પણ જો તમારી પોતાની ચિંતા નહીં હોય છોકરાઓ પાછળ, તો આ દેશની અંદર પેઢીને સાચવવી પણ મુશ્કેલ છે, કુળને સાચવવી મુશ્કેલ છે, અને ભગતને સાચવવી મુશ્કેલ છે. માટે ધ્યાન રાખવું જોઈએ, અત્યારે યુગ એવો ચાલે છે. પાનાચંદ આદિ બીજા અપાર વાણિયાના ઘરમાં સત્સંગ થયો છે, જેનો ગણવાથી પાર આવે તેમ નથી. ધનજી નામે પરજિયા સોનીનું ઘર પણ સત્સંગી થયું છે. નારાયણ, તુલસીદાસ, વાઘજી વગેરે શુદ્ધ સોની, બંને પૂજાભાઈ, રૂડાભાઈ, કિકાભાઈ વગેરે સુતાર, લાદાભાઈ અને કેટલાય ભાવસાર, 10-12 દરજી, કેટલાય કણબી, કુંભાર, લુહાર, કેટલાય સથવારા, કંઈક રાજગુરુ અને કાઠીનો તો કોઈ પાર જ નથી, અને મુસ્તફા નામે સિપાઈ, એ બધા એક એકથી અધિક અને એક ધારો ચડિયાતો સત્સંગ દિન પ્રતિદિન રાખે છે. બોટાદમાં એક હમીર ખાચર સિવાય કોઈ સત્સંગી નહોતું, પણ ભગા શેઠ સત્સંગી થયા પછીથી બોટાદની અંદર આટલો સત્સંગ વધી ગયો. ભગા શેઠની નીતિને જોઈને ઉપર કહેલા બધા પ્રેમથી સત્સંગ રાખે છે. હમીર ખાચરને ભગા શેઠની વાત કહેતા પણ કેટલો આનંદ છે. બીજાની સ્તુતિ કરતા કરતા વાત કરવી આ નિર્મત્સરતાનું પ્રતીક છે. હમીર ખાચર પોતે ઉંમરવાળા છે. દાહા ખાચરની જેટલી ઉંમરનો ભગો શેઠ એક છોકરો કહેવાય, પણ એની વાત હમીર ખાચર કેટલો મહિમાથી કરે છે. દરબાર છે અને એક શેઠ
અને એક નાનો છોકરો, એનો પણ કેટલો મહિમા, કે આ બોટાદનો જેટલો સત્સંગ દેખાય છે મહારાજને, કે એ બધો આ ભગા શેઠને આભારી છે, આ ભગા શેઠના કારણે થયું છે. એનો અર્થ એ થયો આ સત્સંગની અંદર ઉંમર જોવાતી નથી. મોક્ષના માર્ગમાં ઉંમર ન જોવાય. આપણા કરતાં મહાન નાની ઉંમરમાં પડેલું પણ દેખાય તો એની પણ આપણે ખુલ્લા મોડે સ્તુતિ કરી શકવા જોઈએ. એના ખુલ્લા મોડે આપણે ગુણ ગાઈ શકવા જોઈએ. આ સત્સંગ ગુણ ગાવા માટેનો છે. આ સત્સંગ કોઈને બિરદાવવા માટેનો છે. આ સત્સંગ કોઈની સ્તુતિ કરવા માટેનો છે. એમાં જે મજા છે એ બીજામાં નથી. આપણા મુખેથી આપણે કોઈ ભગવાનના મહાન સંતો ભક્તો દેખાતા હોય, ઉંમર એની નાની હોય મોટી હોય, સત્સંગમાં આજ છે, કાલ આવ્યા હોય, આજ આવ્યા હોય, પણ એવા ભક્તો એવા સંતો એના ગુણ આપણા મુખેથી આપણે ગાતા હોઈએ નિર્મળ હૃદય, અને એનું જે સુખ આવે એના દ્વારા જે ભગવાનની અનુભૂતિ થાય એ બીજી કોઈ વાતે કરી ના થાય. કારણ કે શ્રીજી મહારાજે કારિયાનીનું છઠ્ઠું વચનામૃત એમાં એમ કીધું, નિર્મત્સર એવા જે સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે. જેની પાસે ભાગવત ધર્મ છે એને જ ભગવાનનો ભેટો થાય છે. અને ભાગવત ધર્મનું પાયાનું સ્થાન કોઈ કામ કરતું હોય તો એ નિર્મત્સરતા એ પાયાનું કામ કરે છે. હમીર ખાચરમાં નિર્મત્સરતા છે. સ્વામિનારાયણ ભગવાનની કંઠી એને પહેલાં બાંધી છે. બોટાદને વિશે સ્વામિનારાયણ ધર્મને લઈ જવાવાળા એ પોતે છે. ગામના દરબાર છે. અને ભગા શેઠ જેવો 15 વર્ષનો છોકરો હોય એના ખુલ્લા મોઢે આવા વખાણ શ્રીજી મહારાજની આગળ કરે ત્યારે શ્રીજી મહારાજનો રાજીપો ભગા શેઠ ઉપર જેટલો થાય ને, એનાથી અબજો ગણો રાજીપો હમીર ખાચર ઉપર થાય. કારણ એ છે કે હમીર ખાચર, બાકી તો એ પહેલાં સત્સંગી થયા હોય ને તો એ એમ કે આ બધોય સત્સંગ કોને લઈને છે, મેં કર્યો એમ થાય. આપણે પહેલાં સત્સંગી થયેલા હોઈએ અને પાછળ કોઈ સત્સંગી થયા હોય અને એના દ્વારા સત્સંગ બહુ વધી ગયો અને પછી સભાની અંદર કહેવામાં આવે કે અમારે આ ભગત દ્વારા તો કેટલા બધા ભક્તો થયા, ત્યારે આપણું મોઢું શ્યામળું થઈ જાય. સમજે ને, શ્યામળું થઈ જાય. આપણે બોલીએ કે ના બોલીએ પણ શ્યામળું થઈ જાય. કદાચ બોલીએ ને તો મરતા મરતા બોલીએ કે હા એવું છે ખરું એમ કહીએ, પણ આમ પ્રફુલ્લિત ચિત્તે, પ્રફુલ્લિત હૃદયથી. કારણ કે જેમાં રહીને જે કંઈ કાર્ય થાય છે સ્વયં શ્રીજી મહારાજ કરે છે. 5 વર્ષનો છોકરો હોય તોય ભલે, 25 વર્ષનો હોય તોય ભલે, 50 વર્ષનો હોય તોય ભલે, હરિભગત હોય તોય ભલે, ત્યાગી સંત હોય તોય ભલે, જેના દ્વારા મહારાજનું જે કોઈ કાર્ય થાય છે, મહારાજ સંબંધી કોઈ પણ કાર્ય, મહારાજનું બીજ ગમે તે રીતે કોઈ જીવાત્મામાં રોપાય છે એ સ્વયં શ્રીજી મહારાજ જ કરે છે. આપણને જો ત્યાં ભેદ પડે કે આ તો 5 વર્ષનો છે છોકરો, આ તો 25 વર્ષનો છે, આ તો સત્સંગની અંદર જ હમણાં, એને શું ખબર પડે, એવા બધા ભેદ પડે, એ બધાય આપણી બુદ્ધિના ડોળના ભેદ છે, શ્રીજી મહારાજના કરતાપણાના અસ્વીકારના ભેદ છે. જો આપણે શ્રીજી મહારાજને કરતા સ્વીકારીએ, શ્રીજી મહારાજ જ બધે છે. આપણે કહીએ કણે કણમાં જ્યાં જોઈએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, એ સ્થિતિને પામવા માટે આપણે આ સત્સંગની અંદર પ્રવેશેલા મુમુક્ષુઓ છીએ, તો આપણો વિચાર આપણી દ્રષ્ટિ એ પણ એ જ માર્ગની એ લક્ષની હોય. જે કાંઈ કાર્ય સારું થાય છે એ સ્વયં શ્રીજી મહારાજ કરે છે. પછી એની વાત કરતા આનંદ થાય. હમીર ખાચરની આ વાતમાંથી આપણે મુમુક્ષુ માત્ર આ શીખવા જેવું છે. ભગા શેઠની નીતિને જોઈને ઉપર કહેલા બધા પ્રેમથી સત્સંગ રાખે છે. બધું દેખીને ભગા શેઠના પિતા ભાઈચંદ શેઠ સત્સંગના ઉપર અતિશય ઈર્ષા કરે છે. ભાઈચંદને છોકરાને છોડાવે છે, છોકરો એવો બળ્યો છે તે બીજા પરિવારો તૈયાર કરતો જાય છે, એટલે વધારે પછી ભાઈચંદ શેઠને પકડાવે, છોકરો મારી તો નખાય નહીં. ઈર્ષા બહુ થાય ભાઈચંદ શેઠને, કારણ કે એને જૈન ધર્મ વધારવાનો અને છોકરો સ્વામિનારાયણ વધારે, એટલે એની માટે તો જાણે મોટું આતંકનું કામ થતું હોય એવું થઈ ગયું. પણ ભગા શેઠ એની ભેગા સર્વોપરી મહારાજને વ્યાપકાનંદ સ્વામી જેવા મોટા પુરુષના આશીર્વાદ બોટાદને રંગી દીધું આખું. ભાઈચંદ શેઠે ભગા શેઠને માનસિક ત્રાસ દેવા માટે ભાવનગરના ઠાકોર સાહેબની પાસે ફરિયાદ કરી. હમણાં મેં આગળ કથા કીધી ટૂંકમાં એ, ત્યારે ઠાકોર સાહેબે કહ્યું, હું ભગા શેઠને કાંઈ પણ કહીશ નહીં, સત્સંગના નીતિ નિયમ ઘણા મહાન છે, અમને બહુ ગમે છે. શેઠ
તમને મનમાં બહુ દુઃખ થતું હોય ને તો બીજી નારીન પરની જાઓ. આટલું કહી દીધું ભાઈચંદ શેઠને, બોલો બીજી નારીને પરની જાઓ અને એ સ્ત્રીમાં જે પુત્ર થાય તે તમારા જૈન ધર્મને રાખશે અને તમારી સેવા કરશે. બાકી આની અંદર આશા છોડ દો. હું આટલો નવાબ છું ને આટલું એને ધમકીથી કહું છું તો એ નથી ડરતો, તો તમારી કોઈ વાતે કરીને એ હવે છોડવાનો છે? અને ખોટું શું કરે છે, ખોટું શું કરે છે? તમને બહુ એવી ઈચ્છા હોય કે મારો એકનો એક દીકરો છે ને સ્વામિયાણનો થઈ જાય તો પછી અમારા ધર્મનું હું અને મારા કુળનું શું, બીજું લગ્ન કરો, છૂટ આપી બીજું કરી લો. પણ ભગા શેઠ તો સારા સત્સંગી થયા છે, તેને અમે સત્સંગ છોડવાનું નહીં કહીએ. આવું ભાઈચંદ શેઠને કહીને ઠાકોર સાહેબે ભગા શેઠને શિરફાવ આપ્યો, સોનાની સાંકળી પહેરાવી. વ્યાપકાનંદ સ્વામી પાસે આમ તો અહીં ઠાકોર સાહેબ પાસે જવાનું થયું ને એ પહેલાં ગયા હતા ભગા શેઠ, અને વ્યાપકાનંદ સ્વામીને હમીર ખાચરને ઘેર જ હતા. સ્વામી મારે તો આવવું છે ને બાપા લઈ જવાના છે કાલે, મને ચોક્કસ ને આ ડબાણ કરાવશે. વ્યાપકાનંદ કહે તું ચિંતા ના કર, કોઈ પણ વાતે જો મા બાપની સેવા કરવાની, સાંભળ મા બાપનું બધું જ માનવાનું. તું ગૃહસ્થાશ્રમમાં છો, તું અમારી જેમ ત્યાગી નથી થયો. સ્વામી કે મા બાપની બધી વાતને માનવાની, એનું અપમાન કરવાનું નહીં. ઠાકોર સાહેબના દરબારમાં જાય તો ત્યાં કાંઈ અજુગતું વર્તન કરતો નહીં, જેમ તેમ બોલતો નહીં, બાપની સામે કાંઈ બોલતો નહીં, પણ એક વાતમાં પકડી રાખવાનું કે હું સ્વામિનારાયણનો સત્સંગી કોઈ રીતે મટું નહીં, મારો સ્વામિનારાયણ મળેલો આ ધર્મ એને હું છોડું નહીં, આ વાત પકડી રાખવાની. બાકી કાંઈ જેમ તેમ બોલતો નહીં, જે તે વર્તન કરતો નહીં, મા બાપનું અપમાનય કરતો નહીં, બધી જ વાત એમની માનજે, બધી જ સેવા કરજે, આ એક બાબતની અંદર ખાલી સ્ટ્રોંગ રહેજે. મોટા સાધુનો આ ઉપદેશ હતો, વ્યાપકાનંદ સ્વામીના આશીર્વાદ હતા. બાજી જીતી ગયો ભાવનગરમાં. ઠાકોર સાહેબે કહ્યું અત્યારે સત્સંગના સમાન બીજું કોઈ નથી, અમારો પુત્ર જો સપૂત હશે તો સત્સંગી થશે. ઠાકોર સાહેબ કે તમારો ક્યાં વાત કરું, અમારા છોકરા જો આવા ડાયા હોય તો અમે ઈચ્છીએ છીએ કે સત્સંગી થાય, ચિંતા મટી જાય આવો છોકરો હોય તો. ભાઈચંદ શેઠને કે જ્યારે ઠાકોર સાહેબે આવું કહ્યું ત્યારે ભાઈચંદ શેઠ પોતાની ઘેર આવ્યા, બીજી સ્ત્રીને પરણ્યા. બોલો કેટલું એને પોતાના ધર્મનું મમત્વ હશે, અને એને ઘેર આવો છોકરો લઈ લેવો, એ વ્યાપકાનંદ સ્વામીની હિંમત કેટલી. સ્વામિનારાયણનો સાધુ શું ધારે એ કરે, ભગવાનને ધારીને. હવે આવું થાય કે સમાજ શું વાતો કરે, બાપ દીકરાને હાવ જુદો રસ્તો બતાવી દીધો. પણ આ તો મોટા સાધુ ભગવાન ભેટાળ્યા જીવને, બીજું કાંઈ કર્યું નથી. બીજી સ્ત્રીને પરણ્યા, તેમને ભગા શેઠ ઉપરથી હેત ઉતરી ગયું. બીજી પરણ્યા એટલે બીજો છોકરો થાય, એમાં હેત થાય. હમીર ખાચરના મુખથી ઉપર કહી તે વાત સાંભળીને શ્રીહરિ પ્રસન્ન થયા, મહારાજ બહુ રાજી થયા. અને કરુણા રસથી તરબોળ થયેલા શ્રીહરિ બોલ્યા, જ્યારે સુખ સગવડતા હોય ત્યારે તો સૌ કોઈ સત્સંગ કરે અને મનમાં ભક્તિભાવ પણ અપાર રાખે, પણ વિપત્તિના સમયમાં સત્સંગ રાખે ત્યારે ખરી પરીક્ષા થાય. બધું સાનુકૂળ હોય, બધું આપણું ધાર્યું થતું હોય, આપણે ધારી એવા રૂપિયા આવતો હોય, ગાડીઓ હોય, બંગલા હોય, કાંઈ નહીં, છોકરા છૈયા, બધું સરસ, તો બધાને સત્સંગ જોરદાર રહે, વાહ વાહ મહારાજ મળ્યા, એવા મોટા છો મહારાજ, જીવન જાણું મળ્યા છો મને, આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી, જીવન જાણું છું, કડીઓ ગાવાની મજા આવે, પણ વિપત્તિનો વરસાદ આપે મહારાજ, આપણું ધારેલું બધું જ ખીન ભીન કરી નાખે, સફળતાની જગ્યાએ નિષ્ફળતા આપે, સ્તુતિની જગ્યાએ નિંદા આપે, પદની જગ્યાએ ઠોકર આપે. અને ત્યારે એમ થાય, મહારાજ મારી ખબર રાખો છો, હા બહુ મોટા તમે મળ્યા છો, બધું જ ટળો, પણ મહારાજ તમે એક મળો. આવો ભગત હોય ને એની ઉપર મહારાજ રાજી થાય, બધું જ ટળો પણ તમે એક મળો, તમને છોડીને બીજું કાંઈ કરવું નથી, બધાનું ફળ તો મારા તમે છો, તમે ના છૂટ્યા તો મારું કાંઈ ગયું જ નથી. સ્વામી કે ચિંતામણી હાથમાં રહી તો હું લૂંટાયું, એમ મહારાજ હાથ માર્યા, મોટા પુરુષોનો રાજીપો આપણા હાથ માર્યો, આ સત્સંગમાં સંતો ભક્તોનો રાજીપો આપણા હાથ માર્યો, આ સત્સંગની અંદર આપણે રહ્યા તો આપણું આ જગતમાં કશું જ લૂંટાયું નથી, આપણે આબાદ છીએ. અને આપણી પાસે બધું જ રહ્યું, પણ મહારાજ મોટા સાધુના સત્સંગ છૂટી ગયો તો આપણી પાસે બધું જ હોવા છતાં કશું જ નથી. વિપત્તિના સમયમાં સત્સંગ રાખે ત્યારે ખરી પરીક્ષા થાય. વિપત્તિ એ જ કસોટી છે, હૃદયનો જે ભાવ હોય તે વિપત્તિરૂપ કસોટીમાં દેખાઈ આવે છે.
વિપત્તિરૂપ કસોટી હોળીના અગ્નિ કરતાં પણ મોટી છે। તે કસોટીમાં તો જેવા અંતરમાં ગુણ હોય તેવા તરત પ્રગટ થઈ આવે છે। જો આત્મતત્વને સમજતો હોય તો જેમ જેમ દુઃખ પડે તેમ તેમ સુખ માને। આત્મજ્ઞાની સિવાય જગતમાં તેનો વિજય થતો નથી। આત્મજ્ઞાની હોય એને જ દુઃખની અંદર સુખ મનાય। આત્મજ્ઞાની એટલે જેને એમ છે કે આત્મા જ મારું સ્વરૂપ છે, આ દેહ છે તો નાશવંત છે, દેહ તે હું નથી, આવું જેને જ્ઞાન હોય। આ દેહના ટળવે કરીને કે આ દેહના સંબંધની અંદર જે કાંઈ છે બધું ટળે તો મારું કાંઈ લૂંટાતું નથી, આવું જેની પાસે જ્ઞાન હોય, આવો વિચાર હોય, એ સદાય સુખ્યો રહે, વિપત્તિમાં નહીં તો દુઃખી થઈ જાય। આજે લોયાધામ પરિવારની અંદર એવા ઘણા બધા ભક્તો છે કે એની ઉપર આજના યુગ પ્રમાણે તો બહુ મોટી વિપત્તિ કહેવાય, વિપત્તિઓ આવી હોય છતાંય પણ એને મહારાજમાંથી, ગુરુજી જેવા મોટા સાધુમાંથી, સત્સંગમાંથી એક રતિવાર રંચ માત્ર એક દોરાવાર ઓછું એને હેત નથી થયું, એનાથી વધારે થયું છે એવા ભક્તો છે। એના આખ્યાનો પણ જે તે સમયે મહારાજની ઈચ્છા થશે ત્યારે આપણે ગાઈ શકીશું એવા ભક્તો આ સત્સંગમાં છે। પરમાત્મા તો સર્વના અંતર્યામી છે, તેમનાથી કાંઈ અજાણ્યું નથી। પરમાત્માના નિશ્ચયની આવી દ્રઢતા જો મનમાં હોય તો તે આત્મવિદ ભક્તને ક્યારેય દુઃખ આવતું નથી। જીવ સ્વભાવથી સુખી છે તેને ક્યારેય દુઃખ આવતું જ નથી। દુઃખ માત્ર દેહને કારણે છે, દેહમાં ક્યારેય સુખ હોતું નથી। આ એક દ્રઢ સિદ્ધાંતરૂપ વાત છે। આત્મામાં સદાય સુખ અને દેહમાં સદાય દુઃખ। દેહ ભાવ છે ત્યાં સુધી દુઃખ રહે। જે 84 લાખ જાતના દેહ છે તે બધાને દુઃખરૂપ જ જાણવા, રાજા હોય કે રંક હોય, કોઈ મહાન ચક્રવર્તી સમ્રાટ હોય, દેવ હોય કે દાનવ હોય, પાતાળ લોકથી લઈને બ્રહ્માના લોક સુધી કે પ્રકૃતિ પુરુષના લોક સુધી જેટલા દેહ છે બધાને દુઃખમય જ સમજવા, કયો દેહ સારો છે? જે દેહમાં જઈએ ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે। માત્ર મોઢેથી કઈ બતાવે તેનાથી કોઈ કામ કે લાભ થવાનો નથી। અહીંયા આગળ કહે છે ખાલી વાચ્યાર્થ જ્ઞાન હોય, પોપટની જેમ બોલી જાઉં હું આત્મા છું, દેહ ખોટો છે, એમ થતું નથી। પણ દેહને જીવાત્મા સુખરૂપ દેખાય તો લાભ થાય। અનુભવ કરે, વિચારે, બહુ ઊંડું વિચારે તો એને અનુભવ થાય કે આત્મા સુખરૂપ છે। માનો દેહને સુખરૂપ માનવામાં તો મોટું નુકસાન છે। માનો કે જીવાત્મા રૂપી નગર છે તે ઘણું સુખમય છે, તેમાં કાળનો પ્રવેશ થતો જ નથી। જીવરૂપી નગરના મધ્યમાં પરમાત્મા હરિકૃષ્ણ પ્રગટ બિરાજે છે, આત્મામાં પરમાત્મા બેઠેલા છે, એ વાત અહીં મહારાજ કરે છે। પાર્ષદો અને મુક્તોએ સહિત પરમાત્મા સિંહાસન ઉપર બિરાજે છે, પોતાના આત્માને ધામરૂપ માનવો અને એને મધ્ય સિંહાસનમાં ભગવાન શ્રીહરિ પોતે બેઠા છે અને ત્યાં આજુબાજુ મુક્તોની સભા ભરાઈને બેઠી છે। જીવાત્માથી વધારે સૂક્ષ્મ બીજું કોઈ નથી, છતાં તેમાં ઘણું મોટું સામર્થ્ય ગુપ્ત રીતે રહ્યું છે। અનંત બ્રહ્માંડો પણ તે સૂક્ષ્મ જીવમાં દેખાય છે, અરે અક્ષરધામ પણ તેમાં રહ્યું છે। બ્રહ્માંડમાં જીવ રહ્યો છે અને જીવમાં બ્રહ્માંડ રહ્યા છે, આ રીતે જ બધું ઓતપ્રોત અખંડ રહ્યું છે। જીવ છે સૂક્ષ્મ, છતાંય પણ જીવાત્મા બ્રહ્મરૂપની ભાવના કરીને જ્યારે પોતાના હૃદયમાં પરમાત્માને બિરાજમાન છે આવું ધારે છે ત્યારે એ અક્ષરરૂપ થાય અને અક્ષરરૂપ થયેલો આત્મા એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને જો એને વિરાટ ગણવામાં આવે તો વિરાટથી વિરાટ છે। અનંત કોટી બ્રહ્માંડો એના રોમે રોમે ઉડે એવા અક્ષરધામના મુક્તો છે, એટલે એ બ્રહ્માંડને ધારવા વાળો પણ થયો અને બ્રહ્માંડ એને ધારી રાખવાવાળું પણ થયું। સૂક્ષ્મ જ્યારે છે ત્યારે એવું દેખાય કે બ્રહ્માંડ એને ધારી રહ્યું છે, એનું વિરાટ સ્વરૂપ જ્યારે જોવે ત્યારે એમ લાગે કે બ્રહ્માંડોને ધારવાવાળા છે, આવી સ્થિતિને પામે છે। આવી યોગ કળા અનંત છે, જે સત્સંગ કરે તેને તે યોગ કળા પ્રાપ્ત થાય। સત્સંગ વિના તો અષ્ટાંગ યોગની કળાને સાધી સાધીને કેટલાય મરી જાય છે, દેહથી ઘણા બધા દુઃખોને સહન કરે છે। અરે જંગલી ફળનો ને વાયુનો આહાર કરીને કષ્ટ સહન કરે છે, છતાં તેઓ સંસારરૂપી સાગરના પારને પામતા નથી। આ વેળાએ જેને સત્સંગ થયો તેના પુણ્યનો કોઈ પાર નથી। પૂર્વે આવો સમય ક્યારે આવ્યો નથી અને આવા ભગવાન પણ આવ્યા નથી। આ વારનો જે અવતાર ન થાય વારંવાર, નથી આવ્યા અને આવશું ક્યાંથી, સૌ જન જાણજો મનમાંથી। આવો સમય અને આવા ભગવાન, ગુણાદિતાનંદ સ્વામી કે આ પળ, આવા સાધુ, આ ભગવાન કોટી કલ્પે પણ મળે નહીં, એ આજ આપણને મળ્યા છે, આવ્યા જ નથી પહેલાં।
આ વાતને તમે જ્યારે સત્ય કરીને માનશો ત્યારે હું માનીશ કે તમે બુદ્ધિમાન છો. મહારાજે કીધું, હમીર ખાચરને ઓલા બધા શેઠિયાઓ બેઠા હતા ને એને, કે તમે જ્યારે આ વાતને માનશો ત્યારે હું તમને બુદ્ધિવાળા માનીશ. ભગવાન શ્રીહરિ એમ કહેવા માગે છે કે મને જ્યારે સર્વોપરી જાણે અને આ મનુષ્ય જન્મથી મને પામવા માટે જ જે પ્રયત્નશીલ હોય એ જ મારે મન બુદ્ધિવાળો છે. પ્રથમનું 50મું વચનામૃત કુશાગ્ર બુદ્ધિનું, જે પોતાના કલ્યાણને અર્થે જતન કરે એ બુદ્ધિવાળો. બાકી મહારાજ કે જગતના માર્ગમાં ગમે એટલો એ બુદ્ધિવાળો હોય તો મહારાજ કે મારે મત તો એ મૂરખ છે. મન બુદ્ધિ ચિત્તને અહંકાર એ અંતઃકરણ ને બીજી ઇન્દ્રિયો તે બધાનું એટલું જ ફળ છે કે સત્સંગ કરવો. આ બધું આપણા આંખ નાક કાન જીભ બધું સારું આપ્યું મહારાજે, એ સત્સંગ કરવા આપ્યા છે. આંખથી ભગવાનના દર્શન થાય, કાનથી કથા સંભળાય, જીભથી જપ થાય, હાથ અને પગથી ભગવાનના સંતો ભક્તોની સેવા થાય, એ સત્સંગ પરાયણ કરવા માટે છે. મનુષ્ય શરીરને પામ્યા પછી પણ જો જીવને સત્સંગ ન મળ્યો અર્થાત સત્સંગ ન કર્યો તો જીવને માટે તો ફરીને લક 84 ઊભી જ છે. તે 84ને દેખીને જીવ રુદન કરે છે, સુખ તો થયું નહીં દુઃખ જ થયું. માટે પ્રકૃતિ અને પુરુષના લોક સુધીનું જે જે સુખ કહેવાય છે તે બધાનો કાળ નાશ કરે છે, અર્થાત માયિક સુખ માત્ર નાશવંત છે. જ્યારે સત્સંગ કરવામાં આવે છે ત્યારે આ બધી ખબર પડે છે. આવી વાત મહારાજે કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થ પૂરમાં ભગાદોશીના સત્સંગનો વૃત્તાંત અને શ્રીહરિએ સત્સંગનો મહિમા કયો એ નામે 43મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.